जय श्री राम मित्रों, ब्लैक बक ट्रेडिंग में तमारू हार्दिक स्वागत है। तो चलो आज आप जोशू के एक इनसाइड कैंडल कैंडलस्टिक पेटर्न है, तो ये कई रीते वर्क करे छे, इना अमुक रूल्स छे, इने फॉलो करवी पड़े, टेक्निक प्रेक्टिकली आपणे इने फॉलो करवी पड़े। तमे घणा लोकोए बुक्स में वाँच्यु हशे कि भाई इनसाइड कैंडल आ रीते बने छे, पण प्रेक्टिकली मित्रों तमे जोवो ने तो तमने वधारे ख्याल आवे। तमे प्रेक्टिकली एना उपर ट्रेड करो त्यारे तमने वधारे ख्याल आवे, एना अमुक रूल्स होय छे। तो पहला तो समझो कि इनसाइड कैंडल कहवाय कोने, तो चलो आपणे जोईए। तो जोवो तमे मित्रों, हवे इनसाइड कैंडल जे छे ए बे प्रकारनी होय छे। तमे जोवो समझो, हवे इनसाइड केन्डल जे छे बराबर, तो इनसाइड केन्डल जे छे पहली जे केन्डल बने ए मित्रों मोटी बने छे बराबर, बिग केन्डल बने छे, अने एना पछीनी जे केन्डल बने ए नानी केन्डल बने छे मित्रों। एटले के टूंकमां आवी पण होई शके छे, साव नानी एवी पण होई शके छे, अने अहींया नानो एवो आम तो हाउ डूजी टाइप नी पण होई शके छे। आ जे नानी केन्डल छे ने एटले बेबी केन्डल बने, टूंकमां आ एक मोटी केन्डल बने एनी अंदर नानी केन्डल आखे आखी समाई जाय। तमे जो आनो जे हाई अने मित्रो लो होय एनी अंदर आनी बॉडी के वीक आखे आखो अंदर आवी जावू जोईए, एटले इने कहेवाय इनसाइड केन्डल बराबर। तो आ जो पहली रेड बने अने पछी ग्रीन बने, अने पछी मित्रो जो एक आ केन्डल पण छे, पहली जे ग्रीन बने अने एना पछीनी केन्डल जे छे ए रेड बने, आने पण इनसाइड केन्डल कहेवाय छे। बे अलग अलग जग्याए बने छे मित्रो बराबर। हवे ब्रेकआउट डाउन बाद बने ने तो बेस्ट वर्क करे मित्रो, ब्रेकआउट अने ब्रेकडाउन बाद बने तो बेस्ट वर्क करे छे। कलर कोई मायने नथी रखतो, बस इनसाइड केन्डल मित्रो जे छे आ मोटी केन्डल जे छे एनी अंदर आ केन्डल आवी जावी जोईए, एना पछीनी जे नानी केन्डल बने एनी अंदर ज आवी जोईए बराबर। मोटी केन्डलनी अंदर नानी केन्डलनी बॉडी अने वीक आवी जवू जोईए। हवे रूल शुं छे कि एंट्री कई जग्याए बने, હવે તમે સમજો કે જો તમે બ્રેકઆઉટ એટલે કે બ્રેકઆઉટ એટલે ડે હાઈ અને ડે હાઈ આજુબાજુ અથવા બ્રેકઆઉટ થઈ ગયું હોય માર્કેટનું, જે માર્કેટે બ્રેકઆઉટ આપ્યું હોય એની ઉપર કંઈક બને તો મિત્રો જે છે એ મિત્રો જો અહીંયા મિત્રો જો બને તો મિત્રો આ કેન્ડલ બને બરાબર, આવી રીતની કેન્ડલ બને તો આ જે હાઈ બ્રેક કરે ને તો ઉપરની બાજુના ચાન્સીસ આપણને વધારે જોવા મળી શકે છે। અને મિત્રો ડે લો આજુબાજુ બને અથવા બ્રેકઆઉટ બ્રેકડાઉન બાદ એટલે નીચેની બાજુ બ્રેકડાઉન બાદ મિત્રો બને બરાબર, તો મિત્રો એના ચાન્સીસ હાઈ છે કે નીચેની બાજુ જઈ શકે છે। આ જે છે ને લો બ્રેક કરશે ને તો નીચેની બાજુ ફોલ આવી શકે છે। હવે તમે વિચારો કે જે બાજુ ઇનસાઇડ કેન્ડલનું જે બાજુ બ્રેકઆઉટ થશે ને એ બાજુ આપણને એક શાર્પ મૂવમેન્ટ મળશે, સારી એવી શાર્પ મૂવમેન્ટ મળશે બરાબર। તો આપણે મિત્રો જોઈએ કે બ્રેકઆઉટે અને બ્રેકડાઉને કઈ રીતે બને છે। આ મિત્રો એક તમે ઇનસાઇડ કેન્ડલ છે, તમને મિત્રો પહેલાં તો પ્રાઇસ એક્શનની ખબર હોવી જોઈએ, બ્રેકઆઉટ ક્યાં થયું છે બ્રેકડાઉન ક્યાં થયું છે, ટૂંકમાં પ્રાઇઝને તમે રીડ કરી શકતા હોવા જોઈએ। થોડું ટેકનિકલનું તમારી પાસે જ્ઞાન હોવું જોઈએ બરાબર, નોલેજ હોવું જોઈએ કે કઈ રીતે મિત્રો માર્કેટમાં પ્રાઇઝ એક્શન બને છે, કઈ રીતે રીડ કરો તમે પ્રાઇઝ એક્શન બરાબર, સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ ક્યાં બને છે, ડે હાઈએ બને છે ડે લોએ બને છે, આ બધું તમને ખ્યાલ હોય અને ઇનસાઇડ કેન્ડલ તમે પછી ટ્રેડ કરો તો તમને બેસ્ટ રિઝલ્ટ આપે છે બરાબર। તો ચાલો આજે એક બની હતી એટલે ઇનસાઇડ કેન્ડલની મેં કહું આજે કેન્ડલ લઈ લઈએ। આજે એક ઇનસાઇડ કેન્ડલ બની હતી, તમે જુઓ હું તમને બતાવું કે તમે જુઓ, જો આજનું માર્કેટ જ છે મિત્રો આ બરાબર। હવે તમે સમજો આ જે છે ડે હાઈ આજુબાજુ બને છે, તમે સમજો ડે હાઈ બ્રેક કરે છે અને પછી બને છે। તમે જુઓ આ જે કેન્ડલ છે એનો હાઈ અને લો મિત્રો જુઓ, અને એની અંદર આ બેબી કેન્ડલ બને છે બરાબર। તો આ બેબી કેન્ડલ બને છે એટલે જ્યારે બ્રેકઆઉટ બાદ બને, આ બ્રેકઆઉટ બાદ છે મિત્રો, બ્રેકઆઉટ થઈ ગયું છે અહીંયા ડે હાઈનું બરાબર। તો બ્રેકઆઉટ બાદ બને મિત્રો તો ઉપરની બાજુના ચાન્સીસ વધારે હાઈ છે, જ્યારે પણ માર્કેટ બ્રેક કરશે ત્યારે મિત્રો અહીંથી તમે એન્ટ્રી લઈ શકો છો। જો અહીંથી એન્ટ્રી લઈ શકો છો તમે જે કેન્ડલ બ્રેક કરે, અને તમને વન વે મિત્રો ટાર્ગેટ મળી શકે છે સારા એવા બરાબર। અને તમારો સ્ટોપ લોસ મિત્રો અહીંયા રે આ કેન્ડલનો તમારે સ્ટોપ લોસ રાખી શકો છો, તો તમે નાનો ટ્રેડ કરતા હોય અને પોઝિશન હોલ્ડ કરતા હોય તો તમે આ ઇનસાઇડ કેન્ડલનો જે લો હોય એ તમે સ્ટોપ લોસ મૂકી શકો છો બરાબર, અને ટાર્ગેટ તમને સારા એવા મળે છે મિત્રો બરાબર। એ તમને પ્રાઇઝ એક્શન ઉપર આધારિત છે કે ભાઈ કઈ રીતે તમે ટાર્ગેટ તમને મળે છે બરાબર, એ માર્કેટ ઓટોમેટિક આપી દેશે ટાર્ગેટ તમને બરાબર। તો આ અપ બાજુની બ્રેક આઉટ બાદની કેન્ડલ થઈ, હવે આપણે બ્રેકડાઉન એટલે નીચેની બાજુ બને ત્યારે આપણે જોઈએ બરાબર।
આ બધું તમે સમજો, શીખો મિત્રો, ફોલો કરો તો તમને વધારે ખ્યાલ આવશે. અને પહેલાં તો તમને પ્રાઇસ રીડ કરતા આવડવું જોઈએ કે સેલિંગ પ્રેશર છે, બાઇંગ પ્રેશર છે, સપોર્ટ છે, રેઝિસ્ટન્સ છે, ક્યાં બને છે, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા, જો તમે જુઓ અહીંયા આ એક ઇનસાઇડ કેન્ડલ છે, આ રેડ કેન્ડલ મોટી છે, એની અંદર નાની ગ્રીન કેન્ડલ આવી ગઈ, જુઓ તમે બરાબર, એની અંદર નાની ગ્રીન કેન્ડલ છે એ આવી ગઈ છે. તો જુઓ તમે હવે ક્યાં બને છે, ડાઉન બાજુ બને છે મિત્રો, જુઓ બરાબર. અહીંયા ડાઉન બાજુ આ પ્રાઇસ એક્શન ડાઉન છે આખી, બરાબર. પ્રાઇસ એક્શન જે છે ડાઉન બાજુ બને છે, ડાઉન બાજુ બને છે એટલે મિત્રો જે ડે લો છે, આ ઇનસાઇડ કેન્ડલનો લો છે બરાબર, મોટી કેન્ડલનો, એ મિત્રો બ્રેક થાય તો વન વે આપણને ટાર્ગેટ સારા એવા મળે, આપણો એસએલ મિત્રો અહીંયા થઈ જાય, જે ઇનસાઇડ કેન્ડલનો ઉપરનો હાઈ હોય. તમે સમજો, જુઓ વન વે મિત્રો મૂવ મળે છે. આ મિત્રો તમે ટ્રેડ કરશો ને ત્યારે તમને વધારે ખ્યાલ આવશે, બેસ્ટ મૂવ આપશે ઇનસાઇડ કેન્ડલ. હેમર શૂટિંગ સ્ટાર પછી ઇનસાઇડ કેન્ડલ જે છે એ મારી ફેવરેટ છે અને તમને મૂવ અપાવે જ તે મિત્રો, જ્યારે જ્યારે ઇનસાઇડ કેન્ડલ બને. પણ કઈ જગ્યાએ બને છે એ મહત્વનું છે, કઈ જગ્યાએથી તમે ટ્રેડ લઈ શકો છો, કેમ કે ઇનસાઇડ કેન્ડલ તો અંદર બનતી જ હોય છે, પણ ડે હાઈ ડે લો અને બ્રેકઆઉટ બ્રેકડાઉન બને તો બેસ્ટ ટ્રેડ મળે છે આપણને. અને પ્રાઇસ એક્શન તમે રીડ કરી, પ્રાઇસ એક્શન સાથે તમને થોડું પ્રાઇસ એક્શનનું નોલેજ હોય તો તમે બેસ્ટ ટ્રેડ કરી શકો છો ઇનસાઇડ કેન્ડલને, બરાબર. તો ચાલો હવે બીજી એક ઇનસાઇડ કેન્ડલ જોઈએ. જુઓ તમે આ એની એક છે ડાઉન બાજુની, તમે જોઈ શકો છો પ્રાઇસ એક્શન ડાઉન છે, બરાબર. પ્રાઇસ એક્શન ડાઉન છે, ડે લો આ છે, ડે લો આજુબાજુ બને છે. જુઓ આ મોટી રેડ કેન્ડલ બને છે, એની અંદર મિત્રો જુઓ બે કેન્ડલ સમાઈ જાય છે, બે ગ્રીન કેન્ડલ સમાઈ જાય છે. એક કેન્ડલ હોય તો બરાબર, પણ બે ગ્રીન કેન્ડલ સમાઈ જાય તો બેસ્ટ તમને મૂવ મળે છે મિત્રો. અને જુઓ તમે વન વે મિત્રો ડે લો એ બને છે એટલે ડાઉન બાજુ બ્રેક થશે એટલે વન વે મિત્રો મૂવ આપે છે. તો મિત્રો ઇનસાઇડ કેન્ડલ જ્યારે જ્યારે બને ત્યારે તમે ટ્રેડ કરો, બરાબર. તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતના મૂવ આપે છે, કેટલો ટાર્ગેટ આપે છે, કઈ રીતે એસએલ લેવાનો હોય છે. એસએલ મિત્રો હિટ જ ના થાય તમે જુઓ, પણ તમે મિત્રો આડા આવડા ટ્રેડ મારો છો. જ્યારે જ્યારે કોઈ એવી કન્ડિશન બને ત્યારે તમે ટ્રેડ પ્લાન કરો. આપણે પ્લાનિંગથી ચાલવું પડે મિત્રો, ઓપ્શન બાયર છીએ આપણે. આપણે મિત્રો જ્યારે પણ આપણો સેટઅપ બને, આપણો પ્લાન જે હોય એના પ્રમાણે આપણે ચાલવાનું હોય છે. તો તમે ઇનસાઇડ કેન્ડલનું મિત્રો ચાર્ટમાં તમે બેક ટેસ્ટિંગ કરજો, તમે જોજો બરાબર, તો તમને ખ્યાલ આવશે. પણ તમે જ્યારે લાઈવ માર્કેટમાં તમે મિત્રો એપ્લાય કરશો, જ્યારે ઇનસાઇડ કેન્ડલ બનશે ત્યારે તો તમને વધારે બેસ્ટ ખબર પડશે, તમને શીખવા ઘણું બધું મળશે, બરાબર. તો મિત્રો આ રીતે છે. તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મિત્રો સુધી શેર કરો. જય હિન્દ.